ધન અને ઋણ સંખ્યાઓના સરવાળા અને બાદ બાકીના થોડા વધુ ઉદાહરણ જોઈએ ધારો કે આપણી પાસે ખાલી જગ્યા છે વિડીયો અટકાવીને તમે પેલા જાતે પ્રયત્ન કરી જુઓ કે આ ખાલી જગ્યામાં શું મૂકવાથી આ ગાણિતિક વિધાન સત્ય બને ઋણ આઠ ઓછા ખાલી જગ્યા બરાબર ચાર મળે છે ચાલો હવે એક સંખ્યા રેખા દ્વારા સમજીએ અહીં એક સંખ્યા રેખા છે આપણે ઋણ આઠથી શરૂ કરીએ તો અહીં જુઓ ઋણ પાંચ ઋણ છ ઋણ સાત અને ઋણ આઠ આપણને અહીં મળે ઋણ આઠથી શરૂ કરીને ચાર સુધી જવાનું છે આમ અહીં એક બે ત્રણ અને ચાર ધન ચાર હવે ઋણ આઠથી ધન ચાર સુધી પહોંચવા શું કરીશું તે માટે આપણે જમણી બાજુ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર એકમ ખસવું પડે અથવા બીજી રીતે વિચારીએ કે ઋણ આઠથી ધન ચાર સુધી પહોંચવા માટે આપણે બાર ઉમેરવા પડે જુઓ કે ઋણ આઠથી શૂન્ય સુધી જવા માટે આઠ એકમ જવું પડે અને પછી શૂન્ય થી બીજા ચાર એકમ ખસીએ તો આઠ વત્તા ચાર બરાબર બાર ઉમેરવા પડે પણ અહીં તો કહ્યું છે કે ઋણ આઠ માંથી કંઈક બાદ કરીને ચાર મળે છે અહીં આપણે જોયું કે ધન બાર મળે છે તો અહીં શું કરીએ તે માટે અહીં આપણે તે માટે અહીં આપણને ઋણ સંખ્યાને બાદ કરવી પડશે જો આપણે ઋણ બારને બાદ કરીએ તો તે ધન બાર ઉમેરવા બરાબર છે હું અહીં નીચે ફરીથી લખું છું ચાર બરાબર ઋણ આઠ ઓછા ઋણ બાર ઋણ સંખ્યાને બાદ કરતા શું થાય જુઓ અહીં આપણે આઠ ઉમેરીએ તો શૂન્ય મળે છે ઋણ આઠ વત્તા આઠ બરાબર શૂન્ય અને વધુ ચાર ઉમેરીએ તો ધન ચાર મળે છે ચાલો વધુ એક ઉદાહરણ જોઈએ આપણી પાસે ખાલી જગ્યા ઓછા ઋણ બે બરાબર ઋણ સાત છે હવે અહીં કઈ રીતે વિચારીએ સૌ પ્રથમ આપણે અહીં જે ઋણ સંખ્યા બાદ કરીને દર્શાવેલ છે તેનું સાદુરૂપ આપીએ માટે જો ઋણ બે ને બાદ કરીએ અથવા ધન બે ને ઉમેરીએ તો એ બંને સમાન થશે માટે અહીં ફરીથી લખીએ કે ખાલી જગ્યા વત્તા બે બરાબર ઋણ સાત ફરીથી સંખ્યા રેખાને આધારે પણ તે સમજી લઈએ આપણે ઋણ સાત મેળવવાના છે અહીં જુઓ ઋણ પાંચ ઋણ છ અને ઋણ સાત અહીંયા લખીએ ઋણ સાત ઋણ સાત મેળવવા કોઈ સંખ્યામાં બે ઉમેરવાના છે આમ બે ઉમેરવાનો અર્થ છે કે આપણે બે સ્થાન જમણી તરફ કસીએ છીએ આમ અહીં લખીએ ધન બે તો તે આપણે કયા અંકથી શરૂ કરીએ આપણે બે ઉમેરીને ઋણ સાત સુધી પહોંચવાનું છે માટે ઋણ સાતની ડાબી બાજુથી શરૂ કરીએ જો આપણે બે એકમ ડાબી બાજુ જઈએ એટલે કે આપણે અહીંથી શરૂ કરીએ છીએ હવે બે એકમ જમણી તરફ જતા આ આપણે બે ઉમેર્યા તેમ કહેવાય તો આ અંક કયો હશે જુઓ કે ઋણ સાત ઋણ આઠ અને ઋણ નવ આમ આપણને ઋણ નવ મળે છે ઋણ નવ વત્તા બે બરાબર ઋણ સાત આમ જો ઋણ નવથી શરૂ કરીને બે એકમ જમણી બાજુ જઈએ તો આપણને ઋણ સાત મળે છે અથવા એમ કહી શકાય કે ઋણ નવ ઓછા ઋણ બે કારણ કે અહીં ઋણ બેને બાદ કરવાના છે અને તેમ કરતાં આપણે જમણી તરફ ખસીએ છીએ જો ધન બે બાદ કરવાના હોય તો ડાબી બાજુ જવું પડે પણ જો ઋણ સંખ્યા બાદ કરવી હોય તો તેટલા એકમ જમણી બાજુ ખસવું પડે વધુ એક ઉદાહરણ જોઈએ ધારો કે આપણી પાસે ઋણ ચાર બરાબર ખાલી જગ્યા ઓછા નવ છે ફરીથી સંખ્યા રેખા લેતા અહીં આપણને કોઈ એક સંખ્યામાંથી નવ બાદ કરીને ઋણ ચાર મેળવવાના છે ઋણ ચાર આપણને અહીં મળે હવે કોઈ સંખ્યામાંથી નવ બાદ કરવાનો અર્થ છે કે તે સંખ્યાથી નવ સ્થાન ડાબી બાજુ ખસવું જુઓ કે આપણે નવ બાદ કરવાના છે ધારો કે અહીં કોઈ સંખ્યા છે અને હું તેનાથી નવ એકમ ડાબી તરફ ખસું છું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને અહીં આપણને મળે છે ઋણ ચાર આમ અહીં ખાલી જગ્યામાં જે જવાબ મળશે તે શોધવા માટે તે સંખ્યામાંથી નવ બાદ કરવા તેનાથી નવ એકમ ડાબી તરફ ખસવું પડશે માટે કહી શકાય બીજી રીતે વિચારીએ તો તે અંક ઋણ ચાર થી નવ એકમ જમણી તરફ હશે હવે તે અંક કયો હશે તે જોઈએ હવે જોઈએ કે ઋણ ચાર થી નવ એકમ જમણી તરફ કયો અંક મળે છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અહીં નવ એકમ પર આપણને ધન પાંચ મળે છે આમ તે સંખ્યા હશે ધન પાંચ ચાલો જોઈએ કે તે સાચું છે કે નહીં આપણે ધન શરૂ કરીએ અને નવ બાદ કરીએ માટે ડાબી તરફ કસીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ એકમ જુઓ આપણે અહીં ઋણ ચાર પણ ઋણ ચાર પર પહોંચ્યા આમ ઋણ આપણે નવ બાદ કર્યા જુઓ કે આપણે અહીં ઋણ ચાર પર પહોંચ્યા આમ ઋણ ચાર બરાબર પાંચ ઓછા નવ